નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર 10મો ઉદ્યોગ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે ઔદ્યોગિક માળખું સમજાવો, આવો એક વિસ્તારપૂર્વકનો પ્રશ્ન. તેની અંદર આપણે તેનો પહેલો પ્રકાર જોયો હતો, મૂડીરોકાણના કદના આધારે પ્રકારો. આજે આપણે બીજો પ્રકાર જોવાનો છે, માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર. આપણને આ મુદ્દાસર પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે. તો માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર સમજાવો એની અંદર વાત કરીએ તો પહેલો છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. હવે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો તો જ્યારે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન, શું કીધું છે, વસ્તુનું જે ઉત્પાદન થાય છે એવા એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય, એટલે કે સરકારના હાથમાં હોય, ત્યારે તે જાહેર ક્ષેત્રનું એકમ ગણાય. ઉદાહરણ તરીકે રેલવે છે, ટેલિફોન છે, ટપાલ છે, આ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો ગણાય છે. કેમ કે એનું સમગ્ર સંચાલન કોણ કરે છે? સરકાર કરે છે, બરાબર. ત્યારબાદ તેના ત્રણ પ્રકાર હોય છે. એની અંદર આપણે પહેલું જોઈએ ખાતાકીય ઉદ્યોગ, એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગના પેટા પ્રકારની અંદર પહેલો પ્રકાર આવશે ખાતાકીય ઉદ્યોગ. વાત કરીએ તો જ્યારે સરકાર કેટલીક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ એક જ ખાતા તરીકે ચલાવે છે, શું કીધું છે, કે સરકાર કેટલીક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ એટલે કે એક જ ખાતા તરીકે ચલાવે છે, ઉપરાંત આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈઓના અંદાજપત્ર પણ કરવામાં આવે છે, અને આવા એકમને ખાતાકીય એકમ કહે છે. દાખલા તરીકે રેલવે અને ટપાલ, બરાબર. ત્યારબાદ બીજો છે જાહેર નિગમો. હવે અહીંયા આપણને કેટલાક ટૂંકા પ્રશ્ન પણ સાથે સાથે પૂછાય કે ખાતાકીય ઉદ્યોગ એટલે શું, ત્યારબાદ જાહેર નિગમો એટલે શું. તો જોઈએ, જે એકમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય અને નિર્ણય પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ દ્વારા કરવામાં આવતું હોય તો તેને જાહેર નિગમ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ આપણને પૂછાઈ શકે કે જાહેર નિગમ એટલે શું અને જાહેર નિગમના ઉદાહરણ આપો. તો જાહેર નિગમ એટલે આપણે વાત કરી કે જે એકમની માલિકી કેન્દ્ર અને રાજ્ય સરકારની હોય, બરાબર, અને નિર્ણયની પ્રક્રિયામાં સરકાર વિશેષ એટલે કે સરકારનો પણ હાથ હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે કોણ સંભાળતું હોય, નિગમ દ્વારા કરવામાં આવતું હોય તો તેને જાહેર નિગમ કહે છે. દાખલા તરીકે LIC, એર ઇન્ડિયા, ઇફકો, GSFC, GNFC, સ્ટેટ ટ્રાન્સફર નિગમ, આ બધા કેવા છે, જાહેર નિગમોના ઉદાહરણ છે. ત્યારબાદ આપણે આગળનો પોઈન્ટ જોઈશું, સંયુક્ત મૂડી કંપનીઓ. હવે સંયુક્ત મૂડી કંપનીઓ તો જે એકમનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે, એટલે કે તેનું કામકાજ સંચાલન ખાનગી કંપની કરતી હોય તેવી જ રીતે સરકાર કરે છે, બરાબર. ઉપરાંત આ એકમનો નિશ્ચિત માલિકી હક સરકાર જે તે એકમના શેર બહાર પાડી લોકો કે સંસ્થાને વેચીને મૂડી એકઠી કરે છે, તો આ એકમ પર સરકારનો સીધો અંકુશ હોતો નથી, એટલે કે આડકતરી રીતે તેનો અંકુશ હોય છે. દાખલા તરીકે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ONGC, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, આ બધા સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો, તમે પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે કે સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો, તો હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ONGC, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વગેરે, બરાબર. ત્યારબાદ આપણે જોઈશું ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. હવે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કોને કહે છે? તો જે ઔદ્યોગિક એકમની માલિકી અને સંચાલન ખાનગી હોય, બરાબર, તેવા એકમને ખાનગી એકમો કહે છે. આવા એકમનું સંચાલન વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળનું હોય છે.
દાખલા તરીકે કાર છે, ટીવી છે, બૂટ ચંપલ વગેરે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતા સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત હોય છે. શું કીધું છે કે જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો ચાલતા હોય તેની અંદર સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે શું કહે છે, બંને વચ્ચે તફાવત હોય છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાં સરકાર ઉદ્યોગોના માલિકી હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને 51% કે તેથી વધુ પ્રમાણમાં આપે છે, જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનું હોવા છતાં તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે છે. દાખલા તરીકે GSPC. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે સરકારી ક્ષેત્રના ઉદ્યોગો. હવે સરકારી ક્ષેત્રના ઉદ્યોગોની વાત કરીએ તો નાના માલિકોનું શોષણ અટકાવવા, શ્રમિકોનું શોષણ અટકાવવા કે ગ્રાહક શોષણ અટકાવવા અને બધા લાભ માટે મુખ્ય આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. હવે એના ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ, દૂધની ડેરીઓ, બેંકો, જીવનજરી જરૂરી વસ્તુઓની કેટલીક દુકાનોનું સંચાલન પણ સરકારી ધોરણે જ કરવામાં આવે છે, એટલે કે સરકારી ધોરણે જ થાય છે. દાખલા તરીકે ઇફકો છે, ક્રુપકો છે, સહકારી બેંકો છે, સહકારી દૂધ મંડળીઓ છે. આ દરેક સહકારી ક્ષેત્રના ઉદ્યોગોના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રશ્ન 3 આપણો કે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર સમજાવો તેના વિશે ચર્ચા કરી. ફરી એકવાર ખાલી પોઈન્ટ જોઈ લઈએ આપણે કે પહેલો પોઈન્ટ છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. એની અંદર પાછા 3 પેટા પ્રકાર પડે છે, ખાતાકીય ઉદ્યોગો, જાહેર નિગમ ઉદ્યોગો અને સંયુક્ત મૂડી કંપનીઓ. ત્યારબાદ બીજો આપણો પોઈન્ટ બનશે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો અને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો આજનો પ્રશ્ન માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો. અસ્તુ.